तरफ आगर नजर करिए बात गांधीनगर ने करी कि ज्यां माजी सैनिकों नु आंदोलन यथावत छे। आंदोलन त्रीजा दिवसे बपोर बाद महिला की तबियत लथड़ी हती। माजी सैनिक की पत्नी की तबियत लथड़ता तेने सारवार माटे 108 एम्ब्युलेंस द्वारा गांधीनगर सिविल होस्पिटल खसेड़वामां आवी हती। माजी सैनिकोए नवा सचिवालय सामे धरना प्रदर्शन करी रह्या छे। आ आंदोलन में मोटी संख्या में माजी सैनिकों हाजर रहा। गुजरात ना माजी सैनिकों पोताना हक अने अधिकार नी मांगणी लईने शांतिपूर्ण आंदोलन करी रह्या छे। फोनलाइन पर वधु विगत साथे जोड़ाया छे संवाददाता मल्हार। मल्हार, जे रीते सैनिकों आंदोलन करी रह्या छे अने ते दरमियान महिलानी तबियत लथड़वाना अहेवाल मळी रह्या छे, शुं वधु जानकारी छे? ચોક્કસથી ઉર્મિલા નજર કરવા જોઈએ, જે રીતે ગાંધીનગરમાં છેલ્લા 3 દિવસથી માજી સૈનિકો દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જેની અંદર માજી સૈનિકના પ્રમુખ જે છે જીતેન્દ્ર ધીમાવત, તેમના દ્વારા છેલ્લા 3 દિવસથી અનશન ઉપર પણ તેઓ બેઠેલા છે। પરંતુ આજની જો વાત કરવામાં આવે તો આજે બપોર બાદ માજી સૈનિકના જે પત્ની હતા તેઓ પણ ધરણા પ્રદર્શનમાં બેઠા હતા અને તે દરમિયાન તેમની તબિયત જે છે તે અચાનક લથડીને તેઓ બેહોશ થયા હતા। જો કે આ ઘટનાની જાણ માજી સૈનિક તથા પોલીસને થતા તેઓ તુરંત જ જે છે તે 108 એમ્બ્યુલન્સનો સંપર્ક સાધ્યો હતો અને આ મહિલાને વહેલી તકે સારવાર મળે તે માટેનો પ્રયાસ કર્યા હતા। જો કે એમ્બ્યુલન્સ તુરંત આવી ગયા બાદ આ મહિલાને જે છે તે સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગભરામણના કારણે આ મહિલા જે છે તે બેહોશ થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। પરંતુ હાલ જે છે તે આ મહિલા સારવાર હેઠળ છે, પરંતુ માજી સૈનિકો જે છે તે પોતાના ધરણા પ્રદર્શન હજુ પણ યથાવત રાખે છે, એટલે કે જ્યાં સુધી સરકાર તેમની સાથે મંત્રણા નહીં કરવામાં આવે ત્યાં સુધી આ આંદોલન જે છે તે પરત નહીં ખેંચવામાં આવે। આ ઉપરાંત માજી સૈનિક જે છે તેઓ પણ પોતે જે છે સામે ચાલીને સરકાર સાથે કોઈ પણ પ્રકારના વાટાઘાટો નહીં કરે। જી ધન્યવાદ મલ્હાર વિગતો સાથે જોડાવા બદલ।